नमो अरिहंताणम्, नमो सिद्धाणम्, नमो आयर्याणम्, नमो वज्जायाणम्, नमो लोए सव्वसाहुणम्। एसो पंच नमुक्कारो सव्व पावप्पणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। नमः विचार योग स्वाध्याय विषय चाले छे, अंतिम तबक्को छे आगे उपसंहार। गई काले विचार्यू हतु, जराक याद करी लीए फरीथी। विचार योग चिंतन योग, ध्यान योग, स्मरण योग, राजयोग एवं पण नाम वेदांत परिभाषा में एनु छे। श्रवण मनन निधिध्यासन एवं पण एनु नाम छे। आचार्य भगवान अनुप्रेक्षा पण एने कहे। मध्ययुगीन संतो एने सुरतानो तार, मारी सुरतानो हे प्रभु तारी साथे तार लगा एम कहे। ज्ञानियो एने विचार योग कहे, कर विचार तो पाम एम कहे। त्या विचार तो दरेक करेज, विचार वगर नु कोई पण पंचेंद्रिय संगनी प्राणी होय नहीं। पांच इंद्रिय ने मन होय एवु कोई पण प्राणी कही आत्मा ए विचार वगर होय नहीं। तो मनुष्य तो होय ज केम, मनुष्य पण विचार तो कर्या ज करे, पण नो विचार ऊंधी दिशामां छे, उल्टी दिशामां छे। एटले फळ पण सुख ने बदले दुख ज मळ्या करे छे, एने पोताने भान नथी रहेतुं। હું ગંભીર છે, તમારા જેવું બધું નથી, હું મને બધી ખબર છે। આઈ એમ ધ વાઇઝેસ્ટ મેન। જ્ઞાનીઓ કહે છે સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહો ક્ષણ ક્ષણ ભયંકર भाव मरणे कहो राची रहो। बट वी डोंट एग्री विथ, नॉट ओनली वी डोंट एग्री विथ, वी फर्मली डिसएग्री विथ भगवान, एंड दैट इज द कॉज ऑफ ऑल अवर मिशन्स। તો ગઈકાલે એની સાધનાની વિચારણા ચાલતી હતી, ટૂંકમાં સારા વિચાર કરવા હોય, શુભ વિચાર કરવા હોય, નિર્મળ વિચાર કરવા હોય, તત્વ વિચાર કરવા હોય, આત્મવિચાર કરવો હોય, તો સત્સંગ કરવો જોઈએ,
હવે પ્રેક્ટિકલ માં આવી જઈએ છીએ, હવે પ્રેક્ટિકલ માં આવી જઈએ છીએ. સત્સંગ, સત્સંગ કર્યા વિના, સત્સંગ એટલે સત્સંગનો આશ્રય, સત્સંગની ઉપાસના કર્યા વિના સારા વિચાર આવી શકે નહીં. ગુજરાતી ભાષામાં કહેવત છે, જેવો સંગ તેવો રંગ, જેવો સંગ તેવો રંગ. અંગ્રેજીમાં પણ એમ કહે છે, મેન ઇઝ ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ કંપની હી કીપ્સ, મેન ઇઝ ઓલવેઝ ઇન્ફ્લુઅન્સ બાય ધ કંપની હી કીપ્સ. એને પોઝિટિવલી વિવેક ચૂડામણીમાં શંકરાચાર્યજી મહારાજ ઉતારે, સત્સંગત્વે નિસંગત્વ, નિસંગત્વે નિર્મોહત્વ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. બાકી તો ઘણા પદ સંભળાવ્યા આપણને, સંગત સંતન કી કર લે, જન્મ કા સાર્થક કછુ કર લે. જે અભ્યાસી ભાઈઓ હોય તેમણે વિચાર કરવો, શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મધ્યે શિક્ષા પાઠ 24 અને પત્રાંક 609 ત્યાંની સારી એવી વિચારણા કરેલી છે. અને 609 માં તો ધ હોલ આર્ટ એન્ડ સાયન્સ ઓફ ધ એસોસિએશન વિથ ધ નોબલ હેઝ બીન ડિસ્ક્રાઇબ્ડ ઇન ડિટેલ. સત્સંગ principles and practice, satsang principles and practice. સત્સંગ કરવો એવું આપણને બેસતું નથી. સત્સંગ કરવો એ આપણી દૈનિકચર્યામાં લાસ્ટ પ્રાયોરિટી છે. Things to do today, એવું લખો છો તમે, એમાં રાતના 11:30 વાગે માળા ગણવી, સવારે 5 વાગે ઉઠે ત્યારથી કસરત કરે, યોગાસન કરે, ફરવા જાય, જોગિંગ કરે. ઓકે, વ્યાયામ વગેરે કરે, 3-4 પ્યાલા પાણી પી જાય, પછી બીજું બધું તો તમને ખબર છે, કેસરિયા દૂધ પીએ ને કોર્નફ્લેક્સ વગેરે ખાય, વળી બોર્નવિટા પણ લે વગેરે વગેરે જે કરતો હોય, પછી એની દિનચર્યા ચાલુ રાખો. રાતના 11:30 વાગે તરીકે હવે હું સત્સંગ કરું, ક્યાં સત્સંગ કરે, શરીર થાકીને લોથ થઈ ગયું હોય અને મગજ અનેક વિચારોથી ભરે ગયું, માળા 1-2-3-4 નમો હરિહંતા, નમો સિદ્ધાનંદ થઈ જાય, એટલે કૃપાળુદેવ ગઈકાલે કર્યું હતું, અસત સંગ અને અસત પ્રસંગ જો ઘટાડીએ તો જ સત્સંગ થઈ શકે. તમે કહેશો સાહેબ મારે મારે વળી આવું બધું શું, તેરી ક્યા બાત હૈ, તું તો કુછ નહીં હૈ. હવે મેં 5-25 કરોડ રૂપિયા કમાય, 4 દીકરા વળી ડોલર પાઉન્ડ માં કમાય, એટલે કે સાહેબ હું કઈ તમારે જેવો પુણ્ય ક્યાં હૈ ઇસ વિશ્વ મેં, માને ઇસ દુનિયા મેં અભી હૈ હી નહીં પુણ્ય કા ઉદય, અભી જો પુણ્યવાન તો પાપા નું પુણ્યવાન હૈ યા સામાન્ય પુણ્યવાન હૈ. ગંભીર વાત છે, ઇટ્સ નોટ એન ઇન્સલ્ટ ટુ એનીબડી ઓલ, ઇટ ઇઝ નોટ એઇમ્ડ એટ એની ઇન્ડિવિજ્યુઅલ, ઇટ્સ જસ્ટ ધ હાર્ડ ફેક્ટ વેધર વી કેન એક્સેપ્ટ
और वी मे नॉट बी एबल टू एक्सेप्ट हमारा पुण्य आत्मावी पुण्य की बात आवी एक जन्मियो राज दलारो दुलारो दुनिया नो तारण हारो ते सुशुद्ध हो बधु एमने कई करू नहीं एमना पुण्य थी बधु सहज पड़े थाय इतले सत्संग करवो होय तो आखू जीवन एटले शू समझवू पड़े मारे जीवन नो ध्येय शू छे समझवू पड़े अत्यार तो आपणा माथे 10 लाख माथी एकाद मनुष्य अल्प पड़े मनुष्य भवने कंईक सार्थक करे छे તે મોટા ભાગે આર્ય સંસ્કૃતિના સંદર્ભમાં જે આવ્યા હોય તે બાકીના ખબર પણ નથી હોતી તે પણ સારા કામ તો કરે છે એની મર્યાદા ધર્મ અર્થ કામ મોક્ષ સામાન્ય મનુષ્ય માટે બહુ મોટા પુરુષો માટે ને સર્વ આર્ય દર્શન કારો તીર્થંકર ભગવંતો ઋષિ મુનિઓ આચાર્યો સંતો કહે ધર્મ અર્થ કામ મોક્ષ આપણે તો બે જ પહેલાની કટ્ટા અને છેલ્લું તો ખોટું છે એમ માનીએ પહેલાની કટ્ટા કરીએ છીએ કે ધર્મ પરમ તો તમારા જેવા કરે અને મોક્ષ સાહેબ મોક્ષ શું કે આ બધું શું એટલે કબીરે કીધું તુને દિવસ ગવાયા ખાય કે ઓર રાત ગવાઈ સોય કે હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય હીરા જન્મ અમોલ થા કૌડી બદલે જાય પ્રેક્ટિકલ અગેન 20-22-25 વર્ષની ઉંમર છે ફોર્મેટિવ યર્સ ઓફ લાઈફ છે સામાન્ય માણસ ની વાત ચાલે સામાન્ય સજ્જન ની વાત ચાલે તે વખતે કામ કરવું પડે છે 12 કલાક 13 કલાક જે કામ હોય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી કોઈ ની હોય કોઈને કઈ નવી ઇન્ડસ્ટ્રી એસ્ટાબ્લિશ કરવાની હોય કોઈને સાસરિયાને જરા રાજી કરવાના હોય નવા નવા આવ્યા છે લગ્ન હમણાં થયા સાસુ પાસે પેલો જુડો ક્યારે મળે 17 વર્ષ સેવા કરો ત્યારે એટલે સવારે 4:30 વાગે ઉઠવું પડે રાતના 11:30 વાગે સૂવું પડે એવું બધું થોડો વખત કરું તમે પછી તો દેરાણી આવી જાય ને એટલે પછી મોટા 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 શેઠાણી થઈ ગયા પછી સાસુ ને પછી જેઠાણી પછી દેરાણી ત્યાં સુધીમાં તો 27-28-30 થઈ જાય એટલે પછી કે ભાઈ હવે આપણે ચાલે છે બેન કરે છે આપણું થોડું ઘણું આપણે જે વિચાર યોગ ની વાત ચાલે છે સત્સંગ કેવી રીતે વધારવો તેની વાત ચાલે દીકરો ગ્રેજ્યુએટ થઈ ગયો એના લગ્ન થઈ ગયા 48 વર્ષ આપણને શરીરને થયા આઠ 7 કલાક 12 કલાક હતું 7 કલાક થઈ ગયો અને 55 થયા 4 કલાક 12 વાગ્યા પછી પેઢી આવશે 4 વાગે જતા રહેશે માતા હોય વિચાર મેં ઘોંઘવાઈ ગઈ હવે રસોડામાં જવાનું નહીં ને કઈ કરવાનું નહીં માથા ફોડ નહીં કરવાની એમ થોડું ઘરમાં રહીએ એટલે કરવું પડે બાળકોને રાખવું પડે જરા ઇધર તિધર સામાન્ય આપણો સત્સંગ સાચવીને સવારે 2 કલાક હું અવેલેબલ નથી વહેલા સવારે તો આપણું કરીને પછી 8:30-8 નીકળી જવાનું સત્સંગ માટે 11 વાગે પાછા આવો તો મને સાંજના પણ જે કે આપણું ચિંતન ભક્તિ થોડી પતી જાય પછી
प्रमाणे वी हैव टू सेट सेट अप अवर लाइफ टू ऑर्गेनाइज हाउ टू यूज अवर एवरी मिनिट ऑफ द डे. विचार योग नी बात चाले है त्यां सुधी मां बे थी त्रण महीना 55 थाय एटले 9 महीना ज घर मां रहेवानुं थोड़ू थोड़ू 3 महीना निवृत्ति क्षेत्र मां तीर्थ क्षेत्र मां संतोना समागम मां संघ मां घेर नहीं रहेवानुं. 57-58 थाय त्यां सुधी मां तो मेहमान तरीके आववानुं के मेहमान तरीके घेर आववानुं. कई काम होय ए लोकोने खास कई प्रॉब्लम होय तो नहीं तो આવી રીતે સત્સંગ જો વધારતા જઈએ તો એ સત્સંગ વિચારની ઉપાસનાથી આપણામાં સત્સંગમાં સદગુરુના બોધથી તત્વ જાણે હું શરીર નથી પણ શરીરમાં રહેલો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન એવો અજર અમર આત્મા છું. देह साथे मारो तादात्म्य संबंध नथी हूँ एना थी जुदो छु. हलवो अने हलवानू पैकेट टीन नू हो तो टीन नू ने पूठा नू हो तो पूठा नू हलवो अने डब्बो एक तब डब्बो खाओ खरा कोई पर बहुत सारो डिजाइन वालो हो तो कलर सारो हो तो खाओ खरा સાહેબ અક્કલ છે દાંત તૂટી જાય ટીમ નો હોય તો શરીર ગમે તેવું હોય. અષ્ટાવક્ર નું શરીર કેવું હતું? શબરીબાઈ નું શરીર કેવું હતું? તીર્થંકર ની વાત જુદી છે. અપવાદરૂપ પુરુષ છે, મોટા પુરુષ છે. એટલું બધું પુણ્ય કોઈને અત્યારે લઈને ભાગ્ય જ કોઈક આવે. શરીર ગમે તેટલું સારું હોય તે આત્માના ઉન્નતિનું કારણ નથી, પણ સ્વસ્થ હોય, બળવાન હોય ને એનો ઉપયોગ કરે તો જ્ઞાન ધ્યાન વૈરાગ્યમય ઉત્તમ જહા વિચાર એ ભાવે શુભ ભાવના તે ઉતરે ભવપાર. એનો એમ ઉપયોગ કરવાનો જીવનમાં શું કરવું? મોટા પુરુષો તો વૈજ્ઞાનિક ને પારિભાષિક ને શાસ્ત્રી ને સંસ્કૃત પ્રાકૃતમાં કહે છે, પણ સંતો સાદી ભાષામાં કહે છે. તને જીભ મળી છે તો પરમાત્માનું નામ લે અને દિલી સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો. ધીરે સે બોલો, પ્રેમ સે બોલો, આદર દેકર બોલો, જરૂરત હોને પર બોલો. એ પ્રમાણે કે હાથ મળ્યા છે સેવા કરો, દાન આપો. હાથ મળ્યા છે સેવા કરો, દાન આપો. પગ મળ્યા છે સત્સંગ કરવા જાઓ, મંદિર જાઓ. પહેલા જમાનામાં તીર્થયાત્રા ચાલીને કરવા જવું પડતું અથવા બળદગાડામાં જવું પડતું. તબિયત બહુ સારી છે, તપ કરો, સંતોની સેવા કરો. આવું બધું સત્સંગમાં
જાણવાનું મળે, શીખવાનું મળે, જીવન કેવી રીતે જીવવું, અને કઈ પણ કાર્ય જીવનમાં કરતા છતાં પણ તે કાર્યમાં તલ્લીન થઈ જવું નહીં, આસક્ત થઈ જવું નહીં. માટે આનંદ ગંજીનું પદ યાદ રાખો. ઉદર ભરણ કે કારણે ને ગૌવા વન મેં જાય, ચારો ચરે ચહુ દિશી ફિરે, એનું ચિતડુવા છરડા માય, મના જીતું તો જીન ચરણે ચિતલાય, તેરો અવસર બીત્યો જા, મના જીતું તો આત્મ વિચારે ચિતલાય, તેરો અવસર બીજો જા. વિચારયોગ, વિચારયોગ. દરેકને એટલું સૌભાગ્ય હોતું નથી. આગલા ભવનું પણ ડેબિટ બેલેન્સ છે, આ ભવનું પણ ડેબિટ બેલેન્સ છે. ઘણા વર્ષ તો પાણીમાં ચાલ્યા ગયા એમ કહીએ છીએ. હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, હું અંતરમાં થઈ રાજી ખેલ્યો છું અવળી બાજી, અવળી સવળી કરનારા તારી કરુણાનો કોઈ પાર નથી, તારી કરુણાનો કોઈ પાર નથી. વિચાર માર્ગને યોગ્ય, પાંચેક હજાર મુમુક્ષુ હોય એમાં એક બે વિચાર માર્ગને યોગ્ય છે. કેટલું થયું? 0.05%. 0.05%. કે સાહેબ બાકીના શું કરવાનું? લાસ્ટ બટ વન પોઈન્ટ છે. ભક્તિ માર્ગનો આશ્રય, ભક્તિ માર્ગનો આશ્રય સત્સંગનો જ પ્રકાર. ચાર સ્ટેજ છે. ભક્તિ કરવી હોય તો શું કરવું પડે? વોટ ઇઝ ધ ફર્સ્ટ કન્ડિશન? ઉદાસોહમ, ઉદાસોહમ પહેલી કન્ડિશન. પહેલી કન્ડિશન જ કોઈને માન્ય નથી, માટે દુનિયામાં કોઈ ભક્તિ કરી શકતો, ભાગ્યે જ કોઈ ભક્તિ કરી શકે. ઉદાસ દુનિયાના કોઈ પદાર્થોમાં ચિત્ત ચોંટે નહીં, દુનિયાવી પદાર્થોમાં, ત્યારે પરમાત્મા સદગુરુ અને તેમની દિવ્ય વાણી પ્રત્યે જાય. પરમાત્મા શ્રી સદગુરુદેવ અને તેમની દિવ્ય અનુભવ વાણી, તેમાં આપણું ચિત્ત ક્યારે જાય? ઓહો, આટલી બધી માંથી નીકળે કેવી રીતે? આટલી સાડીઓ, આટલા ઘરેણા, આટલા હીરાના હાર, આપ દીકરા દીકરી, માં બાપ, મોસાળના સાસરાના, ઓહો, એમાં તો વળી આ ટીવી ભગવાન નવા આવ્યા છે, રેફ્રિજરેટર ભગવાન નવા આવ્યા છે, એમાં વળી પાછા પેલા કોર્ડલેસ ભગવાન આવ્યા છે, અને ભાઈઓને તો વળી પાછા કેમ પેજર શું કહેવાય, સેલ્યુલર. ક્યાં ઉદાસોમ થાય કેવી રીતે? There is not to question why, there is but to do or die. Uda. It's satsang thi thai. And it's satsang thi bhakti. Bhakti thi satsang. Satsang thi bhakti. Bhakti thi satsang.
जन्म जन्म की पूंजी पाई, जन्म जन्म की पूंजी पाई, जग में सभी खोवायो, पायो जी मैंने राम रतन धन पायो। केवी सत की नाम खेवटिया सतगुरु, सत की नाम खेवटिया सतगुरु, भव सागर तरी आयो पायो जी मैंने, भव सागर तरी आयो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो पायो जी मैंने, राम रतन धन पायो। दास दास ऊ गयो, एक एक शब्द जश, एक एक शब्द ऊ गयो, दास दास सेवे सदगुरु चरण ने त्यागी दई निज पक्ष, पामे ते परमार्थ ने निज पदनो, इवो मार्ग विनय तणो भाख्यो श्री वितराग, मूल हेतु ते मार्ग नो समझे कोई सुभान। चाहे परमात्मा नो दास बनो, चाहे सदगुरु नो दास, परमात्मा ना दास सीधा बनी शका तो नहीं, वो मोटा पुरुष है, एमनो डायरेक्ट कॉन्टेक्ट होतो नहीं, वच्चे कनेक्टिंग लिंक जो ये कनेक्टिंग लिंक जो ये ते सद्गुरु छे, ते सत्पुरुष छे। दासों नाक कापी ने मुखी देव पड़े, आत्मा नाक शीलवंत साधु ने वारे वारे नमिए पानवाई, शीलवंत साधु ने वारे वारे नमिए पानवाई, जेना बदले नहीं वर्तमान रे, जेना बदले नहीं वर्तमान रे, वारे वारे नमिए उत्तम कक्षाना मुमुक्षुना श्वाचोश्वास सिवायना कोई पण कार्य सत्पुरुषनी सद्गुरुनी आज्ञा विना थाय नहीं, कारण के श्वास ते पोताना हाथमां नथी, एटले इट इज सेमी वॉलंटरी। श्वास लेवो के राखो ए आपणा हाथमां नथी, इट इज सेमी वॉलंटरी, एटले ऑटोमेटिक ए तो चाले, पण ए सिवाय बीजुं कंई पण होय तो ते गुरु ने संत ने पोताना जे मार्गदर्शक होय तेने पूछी ने ज करे। ए दासो कोक करी शके पण एटले कोक ने मार्ग नी प्राप्ति परमार्थी था। राई बाटा बीसवा फिर बिसन का बीस, ऐसा मनवा जो करे ताही मिले जगदीश। नाम किया न कर सको साहिब करता मोर, करत करावत आप है पलटू पलटू शो। एक सली ना बे कटका पण करवानी हमारी शक्ति नहीं, एम जारे ख्याल आवे के दुनिया ना कोई कार्यो हूँ परमार्थी करी शकतो नथी, मात्र मारा भाव सुधारी शकू छू, मारा भाव सद्गुरु परमात्मा नी आज्ञा प्रमाणे मॉडिफाई करी शकू छू, निर्मल करी शकू छू, उत्तरोत्तर उन्नत बनावी शकू छू। एवं के दा जतो रे, पहला ऊ गयो तो पछी दा आव्यो सो।
विशेष पची छेलो पॉइंट बोलीशु झीलीशु एक मिनट जो पद ताको वो पद मांगो 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 पद प्राप्ति को आया हूँ मैं पद प्राप्ति को मैं पद प्राप्ति को आया हूँ मैं पद प्राप्ति को अजर अमर अविनाशी आनंद घन अजर अमर अविनाशी आनंद घन शुद्ध स्वरूपी मैं आत्मा हूँ शुद्ध स्वरूपी मैं आत्मा हूँ वल शुद्ध स्वरूपी श्वासे श्वासे सुमिरन करता मॉडर्न डिकेड मां छेल्ला 60-70 वर्ष में ने परीक्षा ध्यान एवं नाम आप अथवा तो अशिबी बोलो छो मैं मौन ले छो विपश्यना बोथ दीज मेथड्स हैव बीन डेवलप्ड By taking the aid of this principle of connecting our mental process of God remembrance or self remembrance with every breathing movement of inspiration and expiration. It has been revived. Bhagavan ne kayotsav kahelo. कायोत्सर्ग करता पहला 36 श्वासोश्वास नो 108 श्वासोश्वास नो एम कायोत्सर्ग करता विज्ञान तो भगवान ने सर्व बतावी छे पर आपने अपनी जात ने भगवान थी घना होशियार मानिए छे अने भगवान ने अपर जंगली अने बिचारा मानिए छे खावानू नहीं पीवानू नहीं पहेरवा कपड़ू नहीं एमने ठंडी गर्मी અને માન અપમાન કેટલું સહન કરવાનું તીન લોક કે નાથ અનંત આનંદ કે સ્વામી હોને વાલે એસે મેરે સ્વામી કે બારે મે દુનિયા ક્યા સોચતી હૈ મગર ઇસસે મેરે સ્વામી કો કુછ ભી નહીં નિયાનંદ રસલી મે તો નિયાનંદ રસલી ન સ જતો રહ્યો પેલા ઉ ગયો તો પછી દા ગયો પછી સો ગયો અહમેક અખલ શુદ્ધો દર્શન જ્ઞાનમય સદારૂપી નાપ્યસ્તિ મમ કિંચિદપિ અન્યત પરમાણુ માત્રમ એને ગુજરાતીમાં હું કહે છે પણ હું દુનિયા કહે છે દુનિયાના લોકો જાણે છે હું નહીં સાચું હું એટલે એ સમયસાર આદિની સ્પેશિયાલિટી છે હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શન છું એક શુદ્ધ મમત્વ હું જ્ઞાન દર્શન મારો શાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે વિરીત તેથી આત્મને જ્ઞાયક સ્વાવી જાણીને પરિવર્જ છું મમત્વ નિર્મમ ભાવમાં હું સ્થિર રહું બસ છેલ્લી વાત રાઇપનિંગ ધ પ્રોસિજર ઓફ થોટ
absentness, concentration, meditation, anupreksha. કોઈક વસ્તુ આપણા મનને અંદર જરાક આવીને તરત ચાલી જાય, કોઈક બનાવ, કોઈક પ્રસંગ, કોઈ વ્યક્તિ, કોઈ વસ્તુ, જસ્ટ ફ્લેશ ઓફ ધ માઇન્ડ એમ ધરો પાછો એ વિચાર છે, એ વિચાર જસ્ટ આવે ને તરત જતો, આવે ને તમારે પકડી રાખવો પડે, પકડી રાખો તો એનું નામ સ્મરણ. યુ હેવ ટુ મેક અ પોઝિટિવ એફર્ટ ટુ કીપ અપ ધોઝ થોટ્સ એન્ડ કન્ટિન્યુ ધેમ, કન્ટિન્યુ ધ સેમ થોટ, દેટ ઇઝ નોન એઝ સુમિરન, સ્મરણ, યાદદાસ, યાદગીરી, મેમોરાઇઝેશન, ફરી ફરીને યાદ કરવું, ફરી ફરીને સ્મૃતિમાં લાવવું. તો વિચારને સ્મરણમાં કન્વર્ટ કરવાનું છે. અહીંયા વિચાર એટલે શું વિચાર આવી ગયા, એટલે દુનિયાને વિચાર તો અત્યારે ગયા, તો વિચારમાંથી સ્મરણ આવી, આપણે પહેલે દિવસે આવી દીધું, ઘડી ઘડી પલ પલ સદા પ્રભુ સુમિરન કો ચાવ નર્ભવ સફલો જો કરે દાન શીલ તપ ભાવ, દાન શીલ તપ ભાવ. સ્મરણ કરવાની સ્ટેજ જ્યારે આવે ત્યારે સત્સંગનો યોગ એને સાધ્યો જ હોય તો જ એ દશાને પામી શકે. સાચું સ્મરણ જેને સિદ્ધ થાય તે, એટલે શ્રી સદગુરુએ બતાવેલો દેહથી દેહાદીથી જુદો એવો આત્મા તેને જાણી સ્મરી અને પછી એને પ્રજ્ઞાથી પકડે છે, પ્રજ્ઞાથી પકડે છે. પ્રજ્ઞા બે કામ કરે છે. કેવી રીતે, દ્રષ્ટાંતિ સમજીએ તો સહેલું. તમને કેળા ખાવાનો બહુ શોખ, પણ મહારાષ્ટ્ર બાજુ વસઈના કેળા થાય, તમારે અહીં ક્યાં ના થાય ખબર નથી, આટલા નાના નાના સોનેરી કેળા કે એ તમને કોઈ આપે તો કેવી રીતે ખાવ, એ તો ખાતા નથી આવડતું સાહેબ, જંગલી લાગો તમે. કદાચ કે રેસો બેસો હોય તો કાઢ નાખવાનો, પછી પછી શું, એવું સમયસર હું પૂછું છું. એ જીવ કેમ ગ્રહાય, જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તમ ગ્રહણ, પ્રપણ પણ પ્રજ્ઞા વડે, પ્રજ્ઞાથી જમ જુદો કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. અને પછી ગાથાઓ મૂકે છે કે કેવી રીતે ગ્રહણ કરવો એને, એ પહેલા તો સાધન તો કીધું, પ્રજ્ઞાથી જેમ ગ્રહણ કર્યો તેમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ત્રણ સ્ટેજ પૂરી થઈ, વિચાર, સ્મરણ, પ્રજ્ઞા. સમાધિ
वाणी वहां नहीं, वाणी वहां पहुंच नहीं सकती। जारे तमे केला नो स्वाद लेवामा तल्लीन थई जाओ छो त्यारे तमने के होश कोश रहता। केळू तो सामान्य वा छे, तमारो तो भेळ भेळ जारे तमारो बाबो खाईने तम पूछो केम रमेश केवी थई छे तो जवाब आपतो नथी। केम रमेश केवी थई छे जवाब आपतो नथी। केम रमेश बेरो थई गयो छे केवी केवी थई छे भेळ बेरो थई गयो तमारो दीकरो સાહેબ તમે રહો બેરા, મારો દીકરો કેમ બેરો થાય? શું થયું તમારા દીકરાને? ભીડની સમાધિ લાગી ગઈ છે, એને ભીડની સમાધિ લાગી ગઈ છે, એમ આત્માની સમાધિ લાગી જાય એને માટે ભગવાન આચાર્ય દેવ વીર પ્રભુની આજ્ઞાથી દરેક મહાપુરુષો કહે છે ભાઈ જાણનાર તે હો, દેખનાર તે હો, ઠંડી લાગે, ગરમી લાગે, અપમાન કર્યું, આ લોકોએ મારું સન્માન કર્યું, ભૂખ લાગી, તરસ લાગી, અનેક તાવ આવે છે, ઉધરસ થઈ છે, પગમાં દુખે છે, માથું દુખે છે, સમાધિ પ્રાપ્ત કરના હૈ, ભેદ જ્ઞાન સે હોતી હૈ, પાંચ ચીજ તું નહીં હો, ક્લોઝિંગ 902 કવિત્ર બીજો લીટી ત્રીજી ચોથી જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, જીવની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે। પ્રેક્ટિકલ યાદ રાખો, તમને કેટલા થયા સાહેબ? 72 થયા, પણ 52 જેવા લાગુ છે ને? મહા અજ્ઞાની છે, ઘોર અજ્ઞાની છે, પોતાને શરીર માને રોગ। સાહેબ હું તમારા જેવો નથી, ઘોડા જેવી તબિયત છે, હા નખમાં રોગ નથી, એ પણ મહા અજ્ઞાની છે। સાહેબ સવારથી મારો મૂડ નથી, મારું પાકીટ ખોલ્યું છે, મને તો જીવ મળે છે, બહુ જીવ મળે, અજ્ઞાની છે। શોક રોગ શોક દુઃખ કઈ પણ ઇન્દ્રિયોને ન ગમતું, મનને ન ગમતું કઈક બન્યું, દુઃખી થઈ ગયું, દુઃખી થઈ ગયું, દુઃખી થઈ ગયું। જ્ઞાની કે અજ્ઞાની કે સુખ દુઃખ રહીત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અલગ કર કર્મ ગાઓ દે જાનન હારા મેં मृत्यु हम सबको आने वाला है, हमारे में से कोई एक भी इधर से 110 साल के बाद इधर कोई नहीं होगा, एक भी व्यक्ति इधर में 110 साल के बाद नहीं होगा। इट्स नॉट ऑप्शनल टू लीव द बॉडी, एवरीवन हैज टू लीव द बॉडी। सुगति मरण સમાધિ મરણ શાવકની ત્રણ ભાવનાઓ બોલું છું। પરિગ્રહ મમ ત્યાં ત્યજ કરી પંચ મહાવ્રત દાર અંત સમય આલો સલેખના, અંત સમય આલોચના કરું સંથારો, મૃત્યુ મહોત્સવ, મૃત્યુ મહોત્સવ। That is the sign of a real enlightened soul. Janma ke din, lagna ke din,
बड़े सम्मान के दिन जितना आनंद नहीं होता, उतना आनंद उतनी शांति मृत्यु के दिन होवे तब समझना कि अब मोटा पुरुषों ने यमराजा आवीने वंदन करे छे। प्रभु आपनु शरीर लेवा आवे छे, तुम तुम्हारा काम करो, हम हमारा काम करते हैं। शरीर को तुम ले जाओ, हम तो उसके ज्ञाता है और ज्ञाता है। तू मोटा पुरुष समाधि मरणना स्वामी मुख्य पणे तो महाज्ञानी मुनीश्वर होय ते एवा थाय, आपणे एवा थवानुं छे। आ बधो विचार योग छे। विचार करे तो स्मरण मां लागे, विचार करे तो प्रज्ञा जागे, विचार करे थोड़ा अगत्यना मुद्दाओ आपणे कवर कर्या छे, समय आपणे रोके छे। साथ बोलिए, ज्यां प्रगटे सुविचारना त्या प्रगटे निज ज्ञान, जे ज्ञान क्षय मोह थे पामे पद निर्वाण। एना पहला अनिवार्य शरतो मुकी थी, ए જ્યારે પૂરી કરે ત્યારે જ સુવિચારણા પ્રગટે, અને એ ન કરે તો સુવિચારણા ન પ્રગટે એમ કહ્યું હતું। દશા નહીં જ્યાં સુધી જીવ લહે નહીં જોગ, મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ। માટે વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જીતેન્દ્રિય પણ આપણા દરરોજના વ્યવહારમાં આવે, દયા, શાંતિ, સમતા, ક્ષમા વગેરે આપણા જીવનમાં આવે, मंद विषय सरल सब आगे, सुविचार करुणा कोमलता आदि गुण अपना जीवन में, स्वाध्याय हॉल में नहीं, दुकान में, ऑफिस में, बैंक में इनकम टैक्स नु फॉर्म भरता, कोर्ट में, आइसक्रीम पार्टी में, बर्थडे पार्टी में, लग्न पार्टी में जवू पड़े तो, નાતી વખતે, ખાતી વખતે, કપડા પહેરતી વખતે, આતા હૈ યાર, આવી સત્પાત્રતા સત્સંગના યોગે આપણને પ્રાપ્ત થાય। ઇન્ફોર્મેશન ઇન અવર નોલેજ, ઇન્ફોર્મેશન રિગાર્ડિંગ ધ સ્ક્રિપ્ચર મે બી કન્વર્ટેડ into true knowledge, the true knowledge will be converted into wisdom, and the wisdom will ripen and result in self-realization of nirvikalp samadhi। ek din agle bhav mein nirbij samadhi se kshapak shreni chad kar ke ghati karmon ka nash kar ke hum keval gyan ko prapt kare, यही हमारा अंतिम ध्येय है। तो सदगुरु देव की परम कृपाल देव त्रिलोकनाथ की सब संतन के आनंद ओ। हूँ आत्मा छु, आपनो सेवक छु, सौनो मित्र छु। हूँ आत्मा छु, આપનો સેવક છું, સૌનો મિત્ર છું। હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું।